નમસ્કાર મિત્રો, આજની વિડીયોમાં વાત કરીશું ભાથીજી મહારાજની એક સત્ય ઘટના. ભાથીજી મહારાજ જન્મ કારતક સુદ એકમ વિક્રમ સંવત 1600 ભાગવેલ મુકામ. ડાકોરના ભક્તરાજ વિજયસિંહ બોડાણાને દ્વારિકાની જાત્રાએ પ્રથમ વખત પાટણના જયમલ રાઠોડ એમના સંઘમાં લઈ ગયેલા. આ જયમલ રાઠોડના વંશમાં જ કપડવંજ પાસે ભાગવેલ ગામે ગિરાસદાર રાઠોડ અને તખત સંઘ થયા. ભાગવેલના ઠાકોર તખતસિંહનું લગ્ન ચીખડોલના ગિરાસદાર રાજાની દીકરી અકલબા સાથે થયું હતું. તખતસંઘ અને અકલબાના ચાર સંતાનો, જેમાં સોનબા, બીંજીબા, હાથીજી અને ભાથીજીનો સમાવેશ થાય છે. ભાથીજીનો જન્મ વિક્રમ સંવત 1600માં એટલે કે ઈસવીસન 1544ના કારતક સુદ એકમના દિવસે થયેલો હતો. ભાથીજી નાગ દેવતાનો અવતાર મનાતા. એ સવા માસના થયા ત્યારે તેમના કપાળના મધ્ય ભાગમાં નાગ ફેણનું ચિહ્ન ઉપસી આવ્યું હતું. તે સમયથી લોકો તેમને દેવાંશી માનતા. દિવસ જાય તેમ તેમની ચમત્કારિક શક્તિના પરચા સૌને જોવા મળતા હતા. ભાથીજી ગૌ સેવા, નાગ સેવા અને ગરીબોની ખૂબ જ સેવા કરતા હતા. એમના આખ્યાનો, કથાઓ અને ભજનોમાં ગવાયા મુજબ તેઓ દુધાતલ ગિરાસદાસ ભૂપત સંઘના દીકરી કંકુબા સાથે લગ્નની વેદીમાં ફેરા ફરી રહ્યા હતા ત્યારે ગાયનો ઘણ હાંકી જવાની રાડ પડી અને તે દોડી ગયા. ગાયોને બચાવતા એ શહીદ થયા. એમની સાથે કંકુબા પણ પંચતત્વમાં વિલીન થયા હતા. જનશ્રુતિ મુજબ જ્યારે અગ્નિદાહ દેવાયો ત્યારે ભાથીજીએ હાથીજીના અંગમાં પ્રવેશ કર્યો અને કહ્યું કે જેને નાક કરડે તે બધા મારી બાધા રાખે અને મને યાદ કરે. જો નિમિત્ત કાળ નહીં હોય તો સાપ ઉતરશે. ગામે ગામ મારા સ્થાનક કરજો, તેના પર દોડી ધજા ફરકાવજો. ત્યારથી ભાગવેલ ભાથીજીનું સ્થાનક બની ગયું છે. ભાથીજી આજે જનમાન્ય લોકદેવતા તરીકે પૂજાય છે. નાગ દેવતાના અવતાર સમા વીર ભાથીજી મહારાજના મંદિર ગુજરાતમાં ગામે ગામ જોવા મળે છે. મર્દાનગી અને સંસ્કૃતિનો રખેવાળ કહેવાય છે કે ભાથીજી નાનપણથી જ તેજસ્વી, નીડર, કરુણાશીલ અને લોકોના દુઃખોને જાણનારા હતા. તેમણે નાનપણથી જ પોતાની ઘરાસની રૈયતની ચિંતા માથે લીધી હતી. લોકો તેમને લાડ કરતા. ભાથીજી નાગ દેવતાનો અવતાર પણ મનાય છે. ભાથીજી સવા મહિનાના થયા ત્યારે તેમને કપાળ પર નાગની ફેણનું ચિહ્ન દેખાઈ આવ્યું હતું, ઉપસી આવેલું હતું. આથી તેમને કોઈ દેવતાએ પુરુષ જ માનવા લાગેલા હતા. ભાથીજી ઉચ્ચ વર્ણના હોવા છતાં તેમણે કદી નાત અને જાતને ગણગારી નહોતી. તેમણે એક હરિજન કન્યાને પોતાની સગી બહેનના રૂપમાં માની લીધી હતી અને તેમના બધા દુઃખો દૂર કરવાની અને કોઈ પણ પરિસ્થિતિમાં તેમનું રક્ષણ કરવાની પણ પ્રતિજ્ઞા તેમના દ્વારા લેવામાં આવી હતી. આ જ વાત દર્શાવે છે કે ભાથીજીની ખાનદાની કેટલી મહાન હતી. ગૌરક્ષક, નાગરક્ષક અને ગરીબોના તારણહારની કીર્તિગાથા ભાથીજીએ આજીવન ગાયને માટે બધું જ કરી છૂટવાની ટેક લીધી હતી. તેઓ વીર તો હતા જ, તલવારની ધાર પર તેમણે ગાય માતાની રક્ષા કરેલી અને ગૌ સેવા પણ કરેલી. કોઈ ગાયને કનડે તો ભાથીજીની તલવાર એના માથે તોડાતી હતી. એ ઉપરાંત તેમણે નાગને મારવાની પણ મનાઈ ફરમાવી હતી. નાગને તે દેવતાનો અંશ માનતા હતા. સર્પ કદી જાણી જોઈને દંશ ન મારે, માનવી ભૂલથી કે જાણી જોઈને તેના પર પગ મૂકે, પ્રહાર કરે તો જ એ સ્વબચાવ માટે થઈને ના છૂટકે દંશ આપે છે. આજે પર્યાવરણની રક્ષા માટેના આ પ્રયત્નની નીમ ભાથીજીએ લગભગ 350 વર્ષ અગાઉ નાખી હતી. સર્પને તે દેવતાએ રૂપ માનતા હતા. સર્પદંશની મુસીબતમાં પણ તે તારણહાર હતા. ભાથીજી ગરીબોના બેલી પણ હતા. તેઓ ગરીબ, નિસહાય લોકોની સાથે હંમેશા રહેતા હતા અને ખડે પગે ઊભા રહેતા હતા. તેમની આ મહાનતાને લીધે જ તો લોકો આજે પણ તેમને પૂજે છે. દિવસે ને દિવસે ભાથી મહારાજની યશગાથા ગાંવ ગાંવના પંથ કાપતી પવન વેગી સાંઢળીઓની જેમ જવા લાગી છે. લોકો એના મુખ દર્શન કરીને પોતાની જાતને ધન્ય પણ ગણવા લાગ્યા છે. લગ્ન મંડપમાંથી રણસંગ્રામમાં ભાથી મહારાજના લગ્ન દુધાતલના ગિરાસદારના પુત્રી કંકુબા સાથે થવાના હતા. જાન માંડવે આવી ચૂકી હતી. ઢોલ નગારા પણ વાગી રહ્યા હતા. શરણાઈઓ પોતાના
દેહના કટકા કરીને રાગ આલાપતી હોય એમ મંગળસૂર પણ રેલાવતી રહી હતી. લગ્ન મંડપમાં વેદીની ફરતે ભાતીજી ફેરા ફરી રહ્યા હતા એવામાં આવીને કોઈકે ખબર દીધા કે ગામની ગાયોને દુશ્મનો પકડીને જઈ રહ્યા છે. થઈ રહ્યું છે કંઈક આવું. પલ પલ પહેલા શૃંગાર રસમાં દીપતો આ નર બંકો આંખના પલકારામાં વીર રસથી કાળઝાળ કાળ ભૈરવ બની ગયો. ઘોડી માથે પલાળ નાખીને ત્વરિત દુશ્મનોને આંબી પાડ્યા. માટી થાજોની હાકલ કરી અને તલવારો ભીજવા લાગી. ઘણાના ઢીમ ઢાળતી ભાતીજી રાઠોડની નાગણી સમાન તલવાર ભીજાવા લાગી એવામાં પાછળથી કોઈકે ઘા કરી દીધો. અનેક જીવોનો તારણહાર આ નરવીર પડી ગયો, પણ ગાયોને તેમણે લઈને જવા તો ન જ દીધી. તેમની ચિતા પર કંકુબા પણ સતી થઈ ગયા. ભાતીજીનું માથું ખોળામાં લઈને આ આર્ય રમણી બળી ગઈ. હજી જેમનો પૂરો પરિચય નહોતો એવા નરવીરને લઈને ભર યુવાનીમાં સતી થનાર કંકુબા જેવી સતીત્વને અમર રાખતી આર્ય નારીઓને લીધે જ તો આજે ધર્મ અને સંસ્કૃતિ બચી ગઈ છે. મર્યા પછીની માનવતા કહેવાય છે કે ભાતીજી મહારાજને જ્યારે અગ્નિદાહ દેવાયો ને ત્યારે તેમણે તેમના ભાઈ હાથીજીના દેહમાં પ્રવેશ કર્યો હતો અને કહેલું કે લોકોને કહેજો કે જેને સાપ કરડે ને તે બધા મારી માનતા રાખે, મને યાદ કરે. જો બનાવકાળ નહીં હોય તો સર્પદંશ સુધરી જશે અને આમ જ થાય છે. એ તો સત પ્રતિશત સત્ય જ છે. અનેક લોકો સર્પદંશમાંથી મુક્તિ પણ પામે છે, જીવદાન મળે છે. શ્રદ્ધાનો વિષય હોય તો પુરાવાની સી જરૂર છે. મિત્રો, હાથીજીએ ભાતીજીના અવતાર કાર્યમાં સહયોગ આપ્યો. તેમણે પણ લોકોને દેવતાય અંશ માનતા હતા, તેમના દર્શન માટે આતુર બનતા. આજે હાથીજીની પણ પૂજા થાય છે. આજે પણ અમર આજે ગામે ગામ ભાતીજીના મંદિરો અને ડેરીઓ પણ આવેલી છે. લોકો ભક્તિભાવપૂર્વક ભાતીજીને હાથીજીને શીશ નમાવે છે. ભાગવેલમાં ભાતીજી મહારાજનું ભવ્ય મંદિર આવેલું છે. અહીં ભાતીજીના પ્રાગટ્ય દિવસે એટલે કે બેસતા વર્ષના દિવસે મેળો પણ ભરાય છે. ભાતીજીના દર્શનાર્થે માનવ મેરાણ ઉપટી પડે છે. શ્રદ્ધાપૂર્વક લાખો લોકો ભાતીજીની આગળ શીશ ઝુકાવે છે. ભાતીજી વિશે અનેક આખ્યાનો ભજનો આજે પણ ગામડે ગામડે ગવાતા હોય છે અને જોવા પણ મળતા હોય છે. લોકો કહે છે કે શ્રદ્ધા હોય તો ભાતીજી આજે પણ હાજરા હજૂર છે. આવા મહાન વીરોની કીર્તિમાં કદી ઓટ આવતી નથી. ભરતીના મોજા અવિરતપણે હંમેશા ચાલુ રહે છે. ધન્ય છે અકલબાને જેમની કુખે આવા નરવીરે જન્મ લીધો હતો. તો મિત્રો, આશા છે કે આ મોટિવેશનલ સ્ટોરી તમને પસંદ આવી હશે. સ્ટોરી પસંદ આવી હોય તો અન્ય મિત્રોમાં શેર કરો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. આપણે ફરીથી આવી એક નવી સત્ય વાત લઈને તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.